नमस्कार मित्रों, स्वागत छे अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे यूडीआईडी कार्ड विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, यूडीआईडी कार्ड एटले के दिव्यांग विकलांग कार्ड, जेने स्वावलंबन कार्ड तरीके पण ओळखवामां आवे छे। तो मित्रों, आ यूडीआईडी कार्ड एटले शुं अने यूडीआईडी कार्ड थी शुं फायदा थशे तेना विशे माहिती मेळवीशुं। तो मित्रों, घरे बैठा कार्ड बनावो अने सरकारनी विविध योजनाओनो लाभ मेळवो। तो मित्रों, यूडीआईडी कार्ड विशेनी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी तमने पण ख्याल आवी जाय कि आ यूडीआईडी कार्ड शुं छे अने तेनाथी शुं शुं फायदा थाय छे। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जईए। तो मित्रों, भारत देश में विविध प्रकारना लोको वसे छे अने देशना दरेक व्यक्तिनो सामाजिक आर्थिक अने शैक्षणिक विकास थाय तो ज देशनो सर्वग्राही अने सर्वांगी विकास शक्य बने छे। आपणा देशना दरेक लोकोना दरेक वयजूथना अने दरेक प्रकारना लोकोना विकास माटे केंद्र सरकार कटिबद्ध छे अने तेमना सर्वांगी विकास माटे अवनवी योजनाओ आपता रहे छे। समाजनो आवो ज एक महत्वनो वर्ग छे दिव्यांगजनो, કે જેઓ પણ પોતાની ખાસ વિશિષ્ટ શક્તિ ધરાવે છે અને પોતે જો તેમને પૂરતી તક આપવામાં આવે તો દેશના વિકાસમાં પણ ભાગીદાર બની શકે છે। આવા દિવ્યાંગજનોનું જીવન વધુ સરળ બને, વધુ સુગમ બને તે માટે અને તેઓ પણ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે તે માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે, પરંતુ આ યોજનાઓ તેમના સુધી પહોંચે કઈ રીતે, તેમની કોઈ ચોક્કસ ઓળખ હોવી જોઈએ કે જેથી કરીને પોતાને મળતા લાભ, પોતાને મળતી યોજનાઓના લાભ સીધા લઈ શકે, આ માટે યુનિક ફોર્મેટી નક્કી કરવામાં આવી છે અને તે માટે નવી પહેલ કરવામાં આવી છે, જેનું નામ છે યુડીઆઈડી, કે જે તેમની ડિસેબિલિટીનું આગવું ઓળખપત્ર બની જશે। જી હા મિત્રો, યુડીઆઈડી કાર્ડ એ વિકલાંગોનું જે યુનિક ઓળખપત્ર છે। તો આ યુડીઆઈડી કાર્ડ તમને બતાવીએ કે કેવા પ્રકારનું હોય છે। તો મિત્રો, આ પ્રકારનું એક યુડીઆઈડી કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ। જી હા, યુડીઆઈડી એટલે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ। તો આ પ્રકારનું યુડીઆઈડી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, તો આપણે તેની વિગતવાર જે તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આ જે યુડીઆઈડી કાર્ડનો ફ્રન્ટ સાઇડનો ફોટો છે, જેમાં અહીંયા તમને પ્રાદેશિક ભાષામાં જે ડિસેબલ્ડ વ્યક્તિ હોય તેનું નામ જોવા મળી જશે, ત્યાર પછી તેના નીચે અંગ્રેજી ભાષામાં તે ડિસેબલ્ડ વ્યક્તિનું નામ જોવા મળી જશે અને તેના નીચે યુડીઆઈડી નંબર હશે। તો અહીંયા તમે 18 આંકડાનો યુડીઆઈડી નંબર જોઈ શકો છો। તો આ 18 અંકના યુડીઆઈડી નંબરમાં જે પહેલાં 2 આંકડા હશે તે રાજ્યનો કોડ હશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે આ કાર્ડ લીધું છે એ ઓડિશાનું છે, તો ઓડીનો કોડ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત તમને અહીંયા સ્ક્રીન ઉપર એક બીજું કાર્ડ બતાવીએ છીએ, તો તેમાં તમે જીજેનો કોડ જોઈ શકો છો। તો આ પ્રમાણે જે 18 અંકમાં પહેલા 2 આંકડા હશે તે રાજ્યનો કોડ હશે। ત્યાર પછી મિત્રો, નીચે અહીંયા ડિસેબિલિટી ટાઈપ એટલે કે વિકલાંગતાનો પ્રકાર લખેલો જોવા મળી જશે, કે આ જે વ્યક્તિ છે તેનામાં કયા પ્રકારની વિકલાંગતા છે। ત્યાર પછી તેના નીચે મિત્રો અહીંયા યર ઓફ બર્થ એટલે કે જન્મનું વર્ષ લખેલું જોવા મળી જશે અને તેના નીચે ડેટ ઓફ ઇસ્યુ એટલે કે ઇસ્યુ કર્યાની તારીખ જોવા મળી જશે। આ ઉપરાંત મિત્રો અહીંયા જે દિવ્યાંગ વ્યક્તિ હોય તેનો ફોટો જોવા મળી જશે અને અહીંયા બાજુમાં જે ડિસેબિલિટી એટલે કે વિકલાંગતાની ટકાવારી, કેટલા ટકા વિકલાંગતા છે તેની પર્સન્ટેજ અહીંયા આપણને જોવા મળી જશે અને અહીંયા જે ઇસ્યુ કરનાર અધિકારી હોય તેની સહી જોવા મળી જશે। આ ઉપરાંત મિત્રો અહીંયા વેલિડ અપ ટુ એટલે કે આ કાર્ડ ક્યાં સુધી વેલિડ લેશે તેની જે સમયગાળો પણ અહીંયા જોવા મળી જશે। તો આ યુડીઆઈડી કાર્ડનું ફ્રન્ટ પેજ હતું, જે ફ્રન્ટ પેજમાં આટલી વિગતો જોવા મળી જાય છે। તો હવે આપણે આ યુડીઆઈડી કાર્ડની બેક સાઇડ પણ જોઈ લઈએ। તો મિત્રો, યુડીઆઈડી કાર્ડની બેક સાઇડ આ પ્રમાણેની હોય છે, જેમાં આપણને અહીંયા સૌ પ્રથમ જે સ્ટેટ આઈડી જોવા મળી જશે, તો અહીંયા એને
तो यूनिक डिसेबिलिटी आईडी कार्ड ए समग्र देश माटे एक ज कार्ड छे, तो अहीं नॉट एप्लिकेबल एने लखेलू जोवा मळे छे। आ उपरांत तेना नीचे अहीं जे विकलांग व्यक्ति होय तेनो आधार कार्ड नंबर लखायेलो जोवा मळशे। त्यार पछी मित्रों अहीं आ बाजुए एक क्यूआर कोड तमने जोवा मळी जशे, जे क्यूआर कोड ने स्कैन करता जे विकलांग व्यक्ति होय तेनी तमाम विगतो आपणे जोई शकीए छीए। અને છેલ્લે નીચે જે ઇસ્યુ કરનાર અધિકારી હોય તેનું સરનામું જોવા મળી જશે। તો આ પ્રકારનું કંઈક યુડીઆઈડી કાર્ડ હોય છે। તો હવે મિત્રો આપણે જોઈએ કે આ યુડીઆઈડી કાર્ડથી શું શું ફાયદા થશે। તો મિત્રો યુડીઆઈડી કાર્ડના ફાયદાની વાત કરીએ તો એક જ કાર્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલશે, એટલે કે આ યુડીઆઈડી કાર્ડ સમગ્ર દેશમાં માન્ય રહેશે। અને આ કાર્ડ છે તે એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની સાઈઝ જેવડું જ હશે, જેથી તેને સાચવવામાં પણ બહુ તકલીફ નહીં પડે અને સરળતાથી આપણી સાથે રાખી શકીએ છીએ। તો આ યુડીઆઈડી કાર્ડ આપણે સાથે રાખશું તો અન્ય બીજા પુરાવાઓ સાથે રાખવાની જરૂર નહીં રહે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વિકલાંગની તમામ માહિતી છે તે આ કાર્ડમાં હશે, જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરીને જોઈ શકાશે। તો આપણે આગળ જે યુડીઆઈડી કાર્ડની બેક સાઈડ જોઈ તેમાં તમે ક્યુઆર કોડ જોયો, તો તે ક્યુઆર કોડને સ્કેન કરતાની સાથે તે વિકલાંગની તમામ વિગતો આપણને જોવા મળી જશે। ત્યાર પછી આગળ વાત કરીએ કે ડુપ્લિકેટ બનાવેલા પ્રમાણપત્રો હશે તો દિવ્યાંગો મળતા લાભ બંધ થશે અને સાચા દિવ્યાંગોને સાચા અર્થમાં યોજનાનો લાભ મળી શકશે। તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓએ ડુપ્લિકેટ પ્રમાણપત્રો બનાવી અને દિવ્યાંગ તરીકેનો લાભ મેળવતા હોય છે, તો આવા જે ડુપ્લિકેટ પ્રમાણપત્રોવાળા દિવ્યાંગો હશે તેઓને મળતા લાભ બંધ થઈ જશે અને સાચા દિવ્યાંગો હોય તેઓને સાચા અર્થમાં આ યોજનાઓનો લાભ મળતો થશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો સરકારને દિવ્યાંગના આંકડા નક્કી થશે અને દિવ્યાંગો માટેની યોજના બનાવવામાં સરળતા રહેશે। તો યુડીઆઈડી કાર્ડથી જે સરકારને દિવ્યાંગોના આંકડા છે તે ચોક્કસપણે નક્કી થશે અને તે આંકડાઓના આધારે સરકારને દિવ્યાંગો માટે કેવી કેવી યોજનાઓ બનાવી તેના માટે સરળતા રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સરકારી યોજનાને મળતા લાભો સીધા દિવ્યાંગોને મળશે, એટલે કે ગ્રામ્ય લેવલે, બ્લોક લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે જે દિવ્યાંગોને અલગ અલગ પ્રકારની યોજનાઓનો લાભ મળે છે તે સીધા દિવ્યાંગોને મળી શકશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો તમામ રાજ્યોમાં સરકારી બસમાં મફત અને કન્સેશન યાત્રા મળશે। તો હાલમાં મિત્રો આપણે ગુજરાત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે દિવ્યાંગો માટે મફત બસ પાસ આપવામાં આવે છે। તો આવનાર સમયમાં જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે આ જે યુડીઆઈડી કાર્ડ છે તેના મારફતે જ દરેક રાજ્યની જે સરકારી બસ હોય તેમાં મફત અને કન્સેશન યાત્રા મેળવી શકાશે અને ટકાવારી મુજબ નિયમો લાગુ થશે ત્યારે આ જે મફત બસ સેવાના લાભ આ યુડીઆઈડી કાર્ડના મારફતે જ મેળવી શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો ભારતીય રેલવેમાં નિયમો પ્રમાણે કન્સેશન મળશે, જ્યારે આ સમગ્ર પ્રોજેક્ટ પૂરો થઈ જશે અને નિયમો લાગુ થશે ત્યારે ભારતીય રેલવેમાં જે નિયમો પ્રમાણે કન્સેશન મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત મિત્રો જે દિવ્યાંગ વ્યક્તિઓને પોતાનું વાહન હોય તો ટોલ નાકા ઉપર ટોલ ટેક્સ પણ ફ્રી થશે અને સરકારની જે દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ લેવા માટે પણ આ યુડીઆઈડી કાર્ડ ઉપયોગી થશે। તો આમ વિવિધ પ્રકારના લાભો જે દિવ્યાંગ વ્યક્તિને યુડીઆઈડી કાર્ડ દ્વારા થશે। તો જો તમે કે તમારી આસપાસમાં જો કોઈ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેઓને આ યુડીઆઈડી કાર્ડ કઢાવવા માટે જણાવશો, જેથી એક પ્રકારની મદદ થઈ જશે અને તેઓ પણ પોતાને જે મળતા લાભો છે તે સરળતાથી મેળવી શકશે। આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે આ કાર્ડ ક્યાંથી કઢાવવું, તો મિત્રો જે યુડીઆઈડીડી વેબસાઇટ છે ત્યાંથી જઈ અને જાતે પણ આ કાર્ડ કઢાવી શકાય છે। તો અહીંયા આપણે જે યુડીઆઈડી કાર્ડની વેબસાઇટ છે www.swavlambankard.gov.in અહીંયા લખેલી છે। આ ઉપરાંત જે આ વેબસાઇટની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું, જેથી ત્યાં ક્લિક કરીને પણ તમે આ સ્વાવલંબન કાર્ડની વેબસાઇટ પર જઈ શકશો। અને આપણી જાતે જ યુડીઆઈડી કાર્ડ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે આ સ્વાવલંબન કાર્ડ વેબસાઇટ પર જાતે જ કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેના માટેનો એક અલગથી વિડીયો બનાવી દઈશું। તો મિત્રો આશા રાખું કે આ યુડીઆઈડી કાર્ડ એટલે શું અને તે કેવા પ્રકારનું હોય છે, તેમાં શું શું વિગતો દર્શાવેલી હોય છે અને તેનાથી કેવા કેવા ફાયદાઓ થઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો।
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.